પ્રવાસી છીએ અને બાબા સાહેબ આંબેડકરના વંશજો છીએ એટલે આ વસ્તુ તો ખાસ આપણે હોવી જ જોઈએ. સૌથી વધારે હું વાત કરતો હતો કે પપ્પાને વાલી હોય તો દીકરી તમે સવારને નીકળ્યા છે ને તો કેટલા ફોન આવી જાય છે કે પપ્પા તમે જઈનું કે ન જઈનું, પપ્પા તમે નાસ્તો કર્યો કે નહીં, પપ્પા તમે પહોંચી ગયા કે નહીં, પપ્પા તમે ત્યાંથી પાછા ક્યારે રિટર્ન થવાના છે, પપ્પા ક્યાં જમીને આવવાના છે, પપ્પા શું કરવાનું છે. સૌથી વધારે દીકરી વિદાય થાય ને ત્યારે સૌથી વધારે રડતો હોય તો બાપ, સૌથી વધારે એ તો બધું લૂંટાઈ ગયું, પૂરું થઈ ગયું, કાંઈ નથી. એને એક સમય એવું જ થઈ જાય કે મારું સૌથી વધારે ધ્યાન રાખનાર દીકરી જે હોય ગઈ વસ્તુ એ દીકરી હોય ગઈ. અને અને ક્યારે એટલું બધું રુદન કરે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, અને એ રુદન કરે અને રુદન કરે ક્યારે એને એને ઘર હાવ ખાલીખમ થઈ જાય. અને એવી દીકરીઓ તમારા ઘરે તમારી પત્ની બનીને આવે છે. જે લગ્ન પેલા મારા પપ્પા હોય ને મારું ઘર હોય ત્યારે પપ્પા મમ્મી આવે કે પપ્પા એ તમારું ઘર છે, મારું ઘર તો બીજું થઈ ગયું. એ તમે ત્યાગની પરાકાષ્ઠા તો છો, કેટલી ત્યાગની પરાકાષ્ઠા તમે જો તો ખરા, ઇમેજિનેશન તો કરો કે જે દીકરી 20 વર્ષ સુધી જે ઘરના આંગણામાં રહી હોય, પાલન પોષણ થયું હોય, ભાઈલો ને બેનના ઝઘડા થતા હોય, પાછળ ક્યાંની રમતો આપણે ભૂલી ગયા, પોતા કે રહે તો 10 વખત ભાઈલો જાય તો 10 વખત બે ઝઘડે, અને એટલા બધા ઝઘડે કે એની વાત પૂછો માં, અને ત્યારે પપ્પા છે એ દીકરીનો પક્ષ લે અને મમ્મીને વારંવાર હોય તો દીકરો ગમે એવો દીકરો હોય.